બજેટ સત્રના પ્રથમ દિવસે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનું વિધાનસભાના આંગણે સ્વાગત. આજે ખૂબ મોટી આશાઓ અને અપેક્ષાઓ સાથે દરેક ગુજરાતી વિધાનસભા તરફ મીટ માંડીને બેઠો હતો. કમનસીબે નીતિનભાઈના બજેટે આજ સમગ્ર ગુજરાતને નિરાશ કર્યો. વર્ષ 2020-21નું અંદાજપત્ર એ 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી આજે પણ 22% ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે એનો દસ્તાવેજ બનીને રહ્યું છે. 2020-21નું અંદાજપત્ર એ 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી રાજ્યમાં દલિત, પછાત અને આદિવાસી પરિવારના 46,250 પરિવાર સહિત હજારો ઘરે વીજળી કનેક્શન પહોંચાડવામાં સરકારી નિષ્ફળતાનો દસ્તાવેજ બની રહ્યું છે. મને લાગે કે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર કૂવો ખાલી છે અને અવેડા ભરવાનું આભાસી ચિત્ર ગુજરાતની જનતા સમક્ષ રાખી રહી છે. 2019-20ના બજેટ અંદાજો મુજબ જે રાજ્યની કુલ વેરાની આવકો અપેક્ષિત હતી એ પૈકી ડિસેમ્બર અંતે 42% કરતાં વેરાની આવકો ઘટી છે. 2019-20ના અંદાજપત્રમાં રાજ્ય GST ની જે અપેક્ષિત આવકો હતી એ 9 મહિના પછી ડિસેમ્બર અંતે 49% જેટલી કરની આવકો ઘટી છે. ત્યારે એક તરફ રૂપિયો આવશે ક્યાંથી એ સુનિશ્ચિત ન હોય તો બીજી તરફ રૂપિયો ખર્ચાશે કે કેમ એ સવાલ હવે શંકાના દાયરામાં છે. આજ માનની નાણામંત્રીશ્રીએ જે વિધાનસભા સમક્ષ બજેટ રજૂ કર્યું એમાં સ્પષ્ટ ઉડીને આંખે વળગે કે GST ની ઝંઝટે સમગ્ર રાજ્યમાં જે કરવેળાનો કકળાટ હતો એને સમાવવામાં આ બજેટ નિષ્ફળ નીવડશે. મને લાગે છે કે આભાસી આંકડાઓની માયાજાળમાં મૃતપાય થયેલા જે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો હતા એને ઊભા થવાની અપેક્ષા હતી. યોગ્ય રાહતના અભાવે નાના અને મધ્યમ કદના જે મૃતપાય થયેલા ઉદ્યોગો છે એ ક્યાંય ને ક્યાંય ઊભા થવામાં આડશો આ બજેટ બનવાનું છે. માંગ અને પુરવઠાની અયોગ્ય આકારણી અને અંદાજોના કારણે મને લાગે છે કે સમગ્ર ગુજરાતમાં મોંઘવારીએ માજા મૂકી છે. સામાન્ય માણસનું જીવન દોહેલું થઈ ગયું છે. ત્યારે સરકારી પગલાઓથી રાજ્યમાં મોંઘવારીનો દર ઘટશે એ અપેક્ષાઓ આ બજેટની રજૂઆત પછી ક્યાંય ને ક્યાંય ઠગારી નીવડી. ખૂબ મોટી અપેક્ષાઓ હતી. આજ 2020-21ના અંદાજપત્રમાં જે ઉડીને આંખે વળગે એવી મુખ્ય બાબતો છે, નવી શાળા કે કોલેજો ખોલવામાં તથા એવી શાળાઓની અંદર ગ્રાન્ટ અને સહયોગ વધારવામાં ક્યાંય ને ક્યાંય સરકારની ઉદાસીનતા ઉભરીને સામે આવે છે. આરોગ્ય ક્ષેત્રે નવા PHC CHC કે હોસ્પિટલો ખોલવામાં અને હયાત આરોગ્ય સુવિધાઓની અંદર વધારો કરવામાં સરકારે સદંતર નિષ્કાળજી દાખવી છે. અપેક્ષા હતી પરંતુ રાજ્યમાં મહિલાઓનું સન્માન, સ્વાસ્થ્ય અને સુરક્ષા સંલગ્ન કાર્યક્રમોનો બજેટમાં અભાવ દેખાય છે. યુવાનોના કૌશલ્ય વર્ધન અને રોજગારીની તકો પ્રત્યે સરકારે સદંતર દુર્લક્ષ સેવ્યું છે. આજ ધંધા ઉદ્યોગ ભાંગીને ભૂખો થયા છે. મારો યુવાન પરસેવો પાડવા રોજગાર માટે દર દર ભટકે એને રોજગાર મળતો તો નથી, પણ રાજ્યની નિષ્ફળ નીતિઓના કારણે આજ યુવાનોની રોજગારીની તકો છીનવાઈ રહી છે, એની નોકરીઓ ઘટી રહી છે. મને લાગે કે 2020-21ના અંદાજપત્રએ જીવવા માટે સંઘર્ષ કરી રહેલા જગતના તાતને લાલ લાઇટ દેખાડી છે. ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા તથા પોષણક્ષમ ભાવ ઉપલબ્ધ કરાવવા માટે સરકારની ઈચ્છાશક્તિનો અભાવ એ આજનું અંદાજપત્ર છે. ખેડૂતોને પાક નુકસાનીનું વળતર અને પડોશી રાજ્યોની જેમ સંપૂર્ણ દેવા માફીની જે ખેડૂતોની અપેક્ષાઓ હતી આજ અંદાજપત્રની રજૂઆતથી એ સદંતર ઠગારી નીવડી છે. રાજ્ય સરકારે પાક વીમા કંપનીઓને જવાબદાર બનાવી ખેડૂતોને એની પાક નિષ્ફળતાનો પાક વીમો ચૂકવવા ફરજ પાડવી જોઈતી હતી. એના બદલે આજ અંદાજપત્રની અંદર સરકારે પાક વીમા યોજનાને મરજિયાત બનાવીને રાજ્યના લાખો ખેડૂતોને
ભગવાન ભરોસે છોડવાનું જોખમી જોખમી પગલું ભર્યું છે. આવતા દિવસોમાં રાજ્યના ખેડૂતોને આત્મહત્યા કરવા આગળ દોરી જશે ત્યારે સરકાર આ અંગે પણ યોગ્ય પગલાઓ ભરવામાં ક્યાંય ને ક્યાંય ઊણી ઉતરી. મને લાગે કે ખૂબ મોટી આશાઓ સાથે મંદી, મોંઘવારી અને બેરોજગારીનો સામનો કરી રહેલું ગુજરાત એ 2020-21 બજેટથી ગુજરાતની ગાડી એ ગ્રોથ એન્જિન ફરી પાછું દોડશે એવી અપેક્ષા હતી. પણ આજ નીતિનભાઈએ વિધાનસભામાં રજૂ કરેલું બજેટ એને સમગ્ર ગુજરાતને નિરાશ કર્યું. પરેશભાઈ.